स्वागतम सर्वत्र ज्ञानममा। हूँ कल्पेश चोटलिया, आपनू स्वागत करू छु। प्रस्तुत छे जवाहर नवोदय विद्यालय माटे भाषा कसोटी। वर्ष 2009, विभाग 3, भाषा कसोटी फकरो 3। विद्यार्थी मित्रों, फकरो 3 छे ते आ रीते पूछाई गयेलो छे, हवे तेने आपणे समझीए। आ वर्षे जेने पोतानी वर्षगांठ जुदी ज रीते उजवानो विचार्यो, दर वर्षनी जेम उजवणी तेणीना घेर ज योजवामां आवी। हवे अहीं एक छोकरीनी वात छे, तेणीना घेर एटले के कोई छोकरीनी वात छे। आ वर्षे जेने एटले के जेन नामनी छोकरी छे, एणे पोतानी वर्षगांठ एटले आपणे एम कहीए छीए कि जन्मदिवस છે, એને જુદી જ રીતે ઉજવવાનું વિચાર્યું। દર વર્ષની જેમ ઉજવણી તેણીના ઘેર જ યોજવામાં આવી। અહીંયા તેણી લખેલું છે એટલે એનો અર્થ એવો થયો કે જેન છે એ છોકરી છે અને એની ઘરે જ આ જન્મદિવસની પાર્ટી યોજવામાં આવી છે એમ। તેણીની માતા એટલે જેનની માતાએ તેણીને એટલે કે જેનને ગમતી બધી જ વાનગીઓ બનાવી હતી, એટલે ખાવાનું પસંદ હોય એ પ્રકારનું બનાવેલું હતું એની માતાએ। અને જેને પોતાના મિત્રોને અગાઉની જેમ જ આમંત્રિત કર્યા હતા, એટલે જેને છે એ પોતાના મિત્રોને છે અગાઉથી નિમંત્રણ આપી દીધેલું હતું કે મારો જન્મદિવસ છે, તમારે મારી ઘરે પધારવાનું છે। તેણીએ વેશભૂષા એટલે કે વેશ પરિધાન પાર્ટીનું આયોજન કર્યું, જે દરેક જણ માટે નવીન ફેરફાર હતો। ઉજવણીના દિવસે જેનના મિત્રોનું ઘરના દરવાજા પાસે એક રૂવાદાર સસલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જન્મદિવસમાં એક વિશેષ આયોજન શું હતું તો કે વેશભૂષા, દરેકે છે એ અલગ અલગ પ્રકારના વેશભૂષા કપડા પહેરીને આવવાનું હતું। આ દરેક માટે એક નવીન ફેરફાર હતો તે લોકો માટે। ઉજવણાને દિવસે જેનના મિત્રોનું ઘરના દરવાજા પાસે આવે ત્યારે એક રૂછાદાર એવું સસલું હોય એનાથી સ્વાગત કરવામાં આવતું હતું। તેણીના મહેમાનોમાં એકે ડાકણનો વેશ પહેરેલો એમ કે એક મહેમાન એવા આવ્યા, એના મિત્ર હશે કોઈ, એને ડાકણનો વેશ છે એ પહેરીને આવેલી, અને તેની પાસે એક ઝાડુ હતું। ઝાડુ એટલે સાવરણી કે સાવરણો એ પ્રકારનું। એક જણ વેતાળ બન્યું હતું, તમે નામ સાંભળેલું હશે વિક્રમ વેતાળ, તો એમાંથી એના જેવો એક મિત્ર એવો હતો કે જેણે એક જણ વેતાળ બન્યું હતું, જેને અણીદાર કાન નાક અને જૂતા હતા, જૂતા એટલે બૂટ પહેરેલા હતા। દરેક જણને પાર્સલ રવાના કરવાની રમત ખૂબ ગમી। આ એક રમતનું નામ આપેલું છે, પાર્સલ રવાના કરવી, એ રમત બધાને ખૂબ જ ગમી। ઉજવણીમાં ઘણી બધી રમતો હતી અને ઘણા બધા ઇનામો જીતવા માટે હતા। બાળકો એક રમતથી બીજી રમત તરફ જવા લાગ્યા અને પેટમાં ભૂખ લાગી છે એટલે કે ગડગડ બોલતું હોય છે તે પણ ભૂલી ગયા, એટલે એટલા બધા એના મિત્રો છે એ રમવામાં મશગુલ હતા। જ્યારે બધા જ ઇનામો અપાઈ ગયા ત્યારે જ રમતો બંધ રહી। આ સમય દરમિયાન લગભગ દરેકને ઇનામ મળેલું હતું। હવે બધાને ઇનામો અપાઈ ગયા ત્યારે રમતો બધી બંધ થઈ એમ, અને આ સમય દરમિયાન દરેકને લગભગ જેટલા એના મિત્રો હતા દરેકને ઇનામ મળી ગયું હતું અલગ અલગ પ્રકારનું। જેન પણ વર્ષગાંઠની કેક કાપવાને શક્તિમાન હતી કે હવે બધું રમવાનું પૂરું થઈ ગયું, ઇનામ વિતરણ પણ પૂરું થઈ ગયું, એટલે હવે જેન છે તે કેક કાપવાની શક્તિમાન હતી એટલે કેક કાપવાની હવે શરૂઆત કરશે તે એમ। એની સામે 3 કિલોગ્રામની કેક હતી, જેમાં વિની ધ પૂના ચહેરા તેણીને એક ધારી નજરે જોઈ રહ્યા હતા, એટલે કેકની અંદર જે ડિઝાઇન કરેલી હતી એના ચહેરાઓ છે એ જેનને જોઈ રહ્યા હતા એવું લાગતું હતું। હવે પ્રશ્નોત્તરી જોઈએ।
પ્રશ્ન નંબર એક, આ વર્ષે જીનની વર્ષગાંઠની ઉજવણી જુદા પ્રકારની હતી, કારણ કે એ તે તેણીના ઘેર યોજવામાં આવી હતી, બી તેણીએ પોતાના મિત્રોને આમંત્રિયા હતા એટલે કે નિમંત્રણ આપેલું હતું એમ, સી તેણીની માતાએ તેણીને ગમતી વાનગીઓ બનાવી હતી, અને ડી તેણીએ વેશ પરિધાન ઉજવણી ગોઠવી હતી. તો અહીંયા એક ફકરાની અંદર આ વાત આવેલી છે કે તેણીએ વેશભૂષા પાર્ટીનું આયોજન કર્યું, જે દરેક જણ માટે એક નવીન ફેરફાર હતો. એટલે નવીન ફેરફાર એટલે જુદા પ્રકારની ઉજવણી કરવાની રીત એમ. તો અહીંયા એના આધારે પ્રશ્નનો ઉત્તર છે એ ડી લાગુ પડશે, કે તેણીએ વેશ પરિધાન ઉજવણી ગોઠવી હતી. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર બે, કેક કાપવાની વિધિ ખૂબ જ રોમાંચક હતી, કારણ કે એ જેનની માતાએ તેણીને તેણીના મિત્રો સાથે વાત કરતી સાંભળી લીધી હતી, બી તે પ્રસંગની ચરમસીમા હતી, સી જેન પોતે આખી કેક ખાઈ શકતી હતી, અને ડી જેનની પાસે વિની ધ પુ બનેલ કેક હતી. તો ફકરાની અંદર પણ આ પ્રશ્નનો ઉત્તર ખૂબ વ્યવસ્થિત આપી દીધેલો છે કે 3 કિલોગ્રામની કેક હતી અને એમાં વિની ધ પુના ચહેરા છે તેણીને એટલે કે જેનને એક ધારી નજરે જોઈ રહ્યા હતા. તો આ પ્રશ્નનો ઉત્તર છે તે ડી લાગુ પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, જેને વેશ પરિધાન કર્યું હતું, જેને છે એણે એક વેશ પરિધાન કર્યું હતું, એ સસલાનું, બી ડાકણનું, સી વેતાળનું, કે ડી સમુદ્રીય ડાકુનું. તો અહીંયા ફકરાની અંદર પણ એક આ વાત આવેલી છે કે ઉજવણીના દિવસે જૈનના મિત્રોનું ઘરના દરવાજા પાસે એક રૂવાદાર સસલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલે એનો અર્થ એવો થયો કે જેને છે એ સસલાનો પરિધાન પહેરેલો હશે તો જ આવું શક્ય હોય. એટલે એના આધારે પ્રશ્નનો ઉત્તર એ લાગુ પડે છે કે સસલાનું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, રમતો ત્યારે સમાપ્ત થઈ જ્યારે એ જેનને મગજમાં કોઈ નવી રમતનો વિચાર રહ્યો ન હતો, બી આપવા માટે કોઈ વધારાના ઇનામો ન રહ્યા, સી બાળકો ગાઈ ગાઈને થાકી ગયા હતા, ડી તેમના પેટમાં ગડબડ એટલે કે ભૂખ થવા લાગ્યો હતો. તો અહીંયા જે છે કે ઇનામો બધા અપાઈ ગયા ત્યારે જ રમતો બધી બંધ રહી. તો એના આધારે પ્રશ્નનો ઉત્તર છે એ બી લાગુ પડે છે કે આપવા માટે કોઈ વધારાના ઇનામો ન હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, બાળકો રમતોમાં એટલા મશગુલ હતા કે તેઓ એ પણ ભૂલી ગયા, શું ભૂલી ગયા, એ ઘેર જવાનું, બી પાર્સલ મોકલવાનું, સી તેમના પેટમાં થતા ગડગડાટ એટલે કે ભૂખ વિશેનું, અને ડી વેતાળ વિશેનું. તો એનો જવાબ પણ ફકરામાં વ્યવસ્થિત રીતે આપી દીધેલો જ છે. તો એના આધારે પ્રશ્નનો ઉત્તર સી લાગુ પડે, તેમના પેટમાં થતા ગડગડાટ ભૂખ વિશેનું. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.